नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में हूँ सुधीर आसोदरिया आपनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 2 भारतनो सांस्कृतिक वारसो परंपरा हस्त अने ललित कला एनी अंदर आज आपणे 2 प्रश्नों जोवाना छे। आ वीडियो लेक्चरनी अंदर जे खूब ज महत्वना प्रश्नों छे, सौथी पहेला जोईए प्राचीन भारतनी काष्ट कलानो परिचय आपूँ। हवे काष्ट एटले लाकड़ू, तो आनो मतलब स्पष्ट एवो अने सीधो थाय કે લાકડામાંથી અનેક પ્રકારની ચીજવસ્તુ તૈયાર થતી હતી। તો સૌથી પહેલી મહત્વની વાત જોઈએ તો માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ, વનરાજી અને વનસ્પતિ સાથે જોડાયેલો છે। આનો મતલબ જ એવો થાય કે લાકડા સાથેનો માણસનો સંબંધ મૃત્યુ પર્યંત છે, મતલબ જન્મથી માંડીને મૃત્યુ સુધી લાકડા સાથે માણસનું જીવન છે એ પૂર્ણ થતું હોય છે। બીજું કે શરૂઆતમાં લાકડાનો ઉપયોગ તમને ખબર છે માત્ર બળતણ તરીકે થતો, બળતણ તરીકેના લાકડા છે। પછી ધીમે ધીમે લાકડાનો ઉપયોગ એ ઓજારો બનાવવામાં, ચિત્રોમાં તમે ઓજારો જોઈ શકો છો। બીજું ભવનો બનાવવામાં અને મકાનો બનાવવામાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો। સરસ મજાના લાકડાના મકાનો તૈયાર થયા છે, સરસ મજાના ઓજારો પણ લાકડામાંથી બનાવવામાં આવતા હતા, સરસ મજાના બળતણ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવતો હતો। ખાસ દોસ્તો જોઈએ તો ક્રમશઃ એટલે કે ધીમે ધીમે સમય પસાર થતાં થતાં લાકડાનો ઉપયોગ વધતો ગયો, જેમાંથી જો ગણપતિ બાપાની સુંદર મૂર્તિ છે એ ધાતુની નથી, શેની છે? લાકડાની। એટલે મૂર્તિઓ બનતી, બાળકો માટેના રમકડાઓ તમે જોઈ શકો છો, સરસ મજાનું રમકડું તૈયાર કરેલું છે એ લાકડાનું બનાવવામાં આવતું હતું। આવા જે સોગઠા છે, ફર્નિચર જેને કહીએ છીએ લાકડાનું, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારી, સિંહાસનો, ખુરશી, જાળીઓ, આ બધી જ ચીજવસ્તુ પ્રાચીન સમયમાં લાકડાની તૈયાર કરવામાં આવતી હતી। મિત્રો, લાકડાની જે કલા છે એ અદ્ભુત કલા હતી। ખાસ કરીને આ 2 વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે ગુજરાતની અંદર લાકડાના જે હિંચકા છે એ ખૂબ જ જાણીતા છે, ખાસ કરીને સંખેડાનું ફર્નિચર અને ઈડરના રમકડા। યાદ રાખજો, 2 પ્રશ્ન એક એક ગુણના છે। ફર્નિચર ક્યાંનું જાણીતું હતું? વડોદરા પાસે આવેલું સંખેડાનું। અને રમકડા ક્યાંના જાણીતા હતા? ઈડરના રમકડાઓ છે એ ખૂબ જ જાણીતા હતા, પ્રખ્યાત ગણવામાં આવતા હતા। મિત્રો, ખાસ જોઈએ તો બીજો પ્રશ્ન પણ આની અંદર છે, એ છે ધાતુકામ કલા। પ્રાચીન ભારતની એક કલા તરીકે ધાતુકામ કલાનો પરિચય આપો। મિત્રો, પાષાણ યુગ, પાષાણ એટલે પથ્થરમાંથી અનેક ચીજવસ્તુ અને પાત્રો, આભૂષણો તૈયાર કરવામાં આવતા હતા। એના પછીનો જે યુગ આવ્યો એ પાષાણ યુગ છે। તો પાષાણ યુગ પછી છે એ ધીમે ધીમે ધાતુ યુગ, મતલબ કે ધાતુમાંથી અનેક ચીજવસ્તુ તૈયાર થવા લાગી, એટલે શબ્દ આપ્યો છે કે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી, મતલબ ધાતુના અનેક પ્રકારના સાધનો તૈયાર થયા। ખાસ તમે જોશો તો લોથલના કારીગરો અનેક ચીજવસ્તુ ધાતુમાંથી, જો દાતરડા, શારડી, વળાકવાળી કરવત, વિવિધ પ્રકારના આરા અને સોય વગેરે એ તાંબા અને કાંસા જેવી ધાતુમાંથી તૈયાર કરતા। આ 2 ગુણનો પ્રશ્ન છે કે લોથલના કારીગરો છે એ કઈ કઈ ધાતુમાંથી કઈ કઈ ચીજવસ્તુ બનાવતા? તો કે તાંબુ અને કાંસાનો ઉપયોગ કરીને એ દાતરડા, શારડી, વળાકવાળી કરવત અને આરા વગેરે ધાતુમાંથી બનાવતા હતા। કોના કારીગરો? લોથલના કારીગરો। સિવાય પ્રાચીન ભારતમાં ધાતુમાંથી વિવિધ વાસણો, મૂર્તિઓ, પાત્રો અને યુદ્ધ માટેના વિવિધ શસ્ત્રો છે એ ધાતુમાંથી તૈયાર કરતા હતા, જે ચિત્રો દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ કે આ બધા જે પાત્રો છે, યુદ્ધના શસ્ત્રો અસ્ત્રો છે એ બધું ધાતુમાંથી તૈયાર કરવામાં આવતું હતું। સોનું અને ચાંદી જેવી ધાતુનો ઉપયોગ મોટાભાગે તમને ખબર જ છે આજે પણ શ્યાં થાય છે? આભૂષણમાં થાય છે, એનો ઉપયોગ આભૂષણોમાં કરવામાં આવતો હતો। તાંબુ, પિત્તળ, કાંસુ આ જે ધાતુઓ છે એનો ઉપયોગ વિવિધ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં કરવામાં આવતો હતો। ચિત્રમાં તમે જોશો કે આ મૂર્તિ છે એ તાંબુ, પિત્તળ, કાંસાનો ઉપયોગ કરેલો છે, સરસ મજાના તાંબાના અલગ અલગ પ્રકારના પાત્રો છે, વાસણો છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો। અને લોખંડનો ઉપયોગ આજે પણ જુદા જુદા ઓજારો અને હથિયારો બનાવવામાં કરવામાં આવતો હતો। તો મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, 2 પ્રશ્નો છે, 2 ગુણના પ્રશ્નો છે, IMP પ્રશ્નો છે, પૂછાય તો આપણે આટલા લખીએ તો આપણે પૂરા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે। જય હિન્દ, જય ભારત।